નમસ્કાર મિત્રો, અહીંયા આપણે ડેનિયલ્સ બ્લોક એટલે કે બ્લોકની મદદથી સરવાળા અને બાદબાકી કરવા માટે ડેનિયલ નામના વૈજ્ઞાનિકે એની મેથડ આપેલી જોઈએ. આપણી પાસે 10x10 નું મોટું એક ઘન છે. આનો ઉપયોગ મોટી સંખ્યાની સરવાળા બાદબાકી કરવા માટે થાય છે. પછી આ એક 10 યુનિટ, આ 10 યુનિટ કે 100 નું છે, એમાં મારી પાસે 10 છે. આ 10 યુનિટ નું 1 છે, એવા મારી પાસે 10 છે. અને આ 1 યુનિટ ના ક્યુબ છે, જે મારી પાસે 20 જેટલા છે. હવે એની મદદથી આપણે એક સંખ્યા ઓળખતા શીખીએ, સંખ્યાનો સરવાળો કરતા શીખીએ અને સંખ્યાને બ્લોકની મદદથી દર્શાવતા શીખવાડેલું છે. તો મિત્રો, પેલા આપણે જોશું 234. હવે તમે એક સંખ્યા કીધી એક વિદ્યાર્થી કે ભાઈ 234 ને મારે કેવી રીતે, તો એના માટે આ બે બ્લોક જોશે. આપણે ખબર છે એકમાં કેટલા છે, 10x10 એટલે 100 યુનિટ છે. બે લો, કેટલા યુનિટ થયા, 100 + 100 એટલે કેટલા થયા, 200. એ આપણે પછી 10 યુનિટ છે, 10 વાળા 3 લઉં છું. અને 1 યુનિટ વાળા 4 લઉં છું. તો તમે જોશો કે 234 ને ડેનિયલ્સ બોક્સ પ્રમાણે આ રીતે લખી શકાય. 100 ના 2 બોક્સ એટલે 200, 10 ના 3 એટલે કે 30, અને 1 ના 4 એટલે કે 34. આ રીતે મિત્રો ડેનિયલે આપેલું છે, હજારો સંખ્યાને આવી રીતે બ્લોકની મદદથી દર્શાવી શકાય. હવે હું અહીંયા મૂકું છું 1, તો આને આપણે હું કઈ રકમ બનશે, 334. અને આ કઈ રકમ બનશે, 534. હવે હું 2 બ્લોક મૂકું છું અને આને કાઢી લઉં છું. કઈ રકમ બની, 450. અને હવે કઈ બની, 100 વાળા 5 એટલે કે 500, 10 વાળા 5 એટલે 50, 550. આવી રીતે અનંત સંખ્યાઓ સુધી તમે મિત્રો બનાવી શકો, જેમાં સૌથી મોટો છે. આ કેટલી છે, 1 2 3 4 5 6 7 8 9 10. 10 ના કેટલા છે, 10x10 એટલે કેટલા થયા, 1000. 1000 નો ઉપયોગ કરી અને 1100 10 અને 11. આને કેવી રીતે લખાઈ શકાય, 1111. તો મિત્રો આની મદદથી તમે અનંત સંખ્યાઓ લખી શકો, વિદ્યાર્થીઓ સહેલાઈથી સંખ્યાને સમજી શકે એની માટે ડેનિયલે ઘણા બધા પ્રયત્નો કરેલા, પણ આ વધારે આગળ ચાલ્યું નથી. એટલે ડેનિયલને ખાલી સરવાળા બાદબાકી ગુણાકાર અને આ રીતને આપણે x² + dx + c ઉપર લઈ જવાની વાત છે. ધન્યવાદ.